શું આવવાનું થઈ? થોડું કામ હતું. કામ? બોલ ને, શું કામ છે? 50,000 રૂપિયા જોઈએ છે. 50,000 રૂપિયા? પણ શેના માટે? શેના માટે હોય, ઘર ચલાવવા માટે. જો ભાઈ, હા, ઘર ચલાવવા માટે હું તને 1 રૂપિયો પણ નથી આપવાનો, કારણ કે આ પહેલાં પણ તું ઘણા બધા રૂપિયા લઈ ગયો છે મારી પાસેથી. અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા જેવો હિસાબ બોલે છે તારો, અને 1 રૂપિયા તું પાછા દેવા તો આવ્યો નથી. અને સીધી વાત છે ને, તું મારાથી અલગ રહેવા જતો રહ્યો છે તો પછી હવે મારે તારા ઘર ખર્ચ માટે રૂપિયા આપવા પડે એ સારું ન લાગે. તું એટલું તો કમાય જ છે ને કે તારું ઘર ચાલી શકે? કે પછી આ બધા પૈસા તમારા મોજ શોખ પાછળ વાપરી નાખો છો અને ઘર ખર્ચ માટે પૈસા નથી બચતા, એવું થાય છે? એવું કાંઈ નથી, હું ઘર ખર્ચ જ કરું, તમારા પાસે પૈસા લઉં ને. હા તો તું કમાય છે, પૈસા ક્યાં નાખે છે? આડા હવળા દેવાના હોય. હા, આડા હવળા દેવાના હોય, પણ આપણા ધંધા પણ કંઈક આડા હવળા થયા હોય તો દેવાના થાય ને. કાંઈ ધંધા આડા હવળા નથી. કેમ? તો પછી અત્યાર સુધીમાં જેટલા પૈસા લઈ ગયો છે એનો કોઈ દિવસ હિસાબ તો આપ્યો નથી? એ એમ પેલું ફ્રીજ લીધું હતું ને એવું બધું. વાહ, હા, ઘર સામાનમાં વસ્તુઓ લ્યો છો અને એ પણ મારા પૈસે, તો બીજા કોની પાસે મારે જવું? હા, એ વાત પણ સાચી. હા, વિચાર પહેલાં કેમ ન આવ્યો? એટલે પૈસા આપો. કહ્યું તો ખરા મેં, મારી પાસે અત્યારે કોઈ પૈસા નથી. નહીં જો એટલે? અરે તમારી ફરજ બને છે કે નાના ભાઈને પૈસા દેવાની, એટલે કહું છું. એમ? મારી ફરજ બને છે? હા. તો નાના તરીકે તારી પણ ઘણી બધી ફરજો બનતી હતી, એમાંની એકય ફરજ તે તો ન નિભાવી, અને મોટા ભાઈ તરીકે તું મને ફરજ શીખવાડે છે? અરે ભાઈ, મારા લગ્ન થયા ને ત્યાં સુધી જેટલી કમાણી થઈને બધી તમને જ આપી છે, બરોબર? હા, પણ એનો હિસાબ તે માગ્યો હતો ત્યારે તને મળી પણ ગયો હતો. એમાં એ ભલે મળી ગયો હોય, પણ તમે નહીં ધ્યાન રાખો તો એ બીજું કોણ રાખશે? મેં તને એકવાર કહ્યું ને, મારી પાસે કોઈ પૈસા નથી, હવે તું જઈ શકે છે, જા અને મને મારું કામ કરવા દે. તો મારી પાસે એક રસ્તો છે. શેનો? એમાં એવું છે કે તમારે પૈસાય મને નહીં દેવા પડે, અને તમે મને પૈસા નહીં આપો ને તોય મારી પાસે પૈસા આવી જાય. કેવા શું માંગે છે તું? આપણે ગામડે જમીન છે કે નહીં? 40 વીઘા. હું એની વાત કરું છું. એ 40 વીઘા જમીન મારા નામ પર નથી, બાપુજીના નામ પર છે, અને સારું છે કે એમના નામ પર છે. બાકી તું ક્યારનો વેચીને ખાઈ ગયો હોત? અરે બાપુજીનું નામ હોય તો ભલે ને હોય, એમાં આપણી બેયનું નામ જ છે ને. જો તું અત્યારે મારું મગજ ખરાબ ના કર અને જા અહીંયાથી. તું તારા ભાગની જમીન માંગવા આવ્યો છે? હા. શું હા? શું હા એટલે? જમીન બમીનના ભાગ અત્યારે કંઈ નહીં પડે, તને જે આપ્યું છે ને એમાં ચલાવો, અને ઘર ખર્ચ માટે તમારે જમીન વેચવી પડે કે જમીનમાંથી આવીને ભાગ લઈ જવો પડે, આવા ધંધા કરવા પડે તારે? જો મારી મરજી, બરોબર, એ જમીન રહી ને એમાં મારો ભાગ છે, પછી જમીન વેચીને પૈસાનું મને સારું લાગે ને હું કરીશ. કંઈ કરવાનું નથી, જમીનનો વહીવટ નહીં થાય, તું જા અહીંયાથી. કરવો પડશે મોટા ભાઈ, કરવો પડશે. મેં તને કહ્યું ને, એ જમીન બાપુજીના નામ પર છે, અને જમીન વેચીને તું કરવા શું માંગે છે? તારા નામ પર હું જમીન અત્યારે નહીં કરી દઉં. બાપુજી, બાપુજી બહુ કર્યું, બાપુજી તો ઉપર વયા ગયા છે, અને હા, આ 20 વીઘા છે ને, બરોબર, એ નો વેચવી જ કાંઈ નહીં, બરોબર, મને એના પૈસા આપી દો. મારે છે ને એ પૈસા છે ને શેરબજારમાં રોકવા છે, બહુ સારું છે એમાં. ઓ શેરબજાર વાળી, તું જાને અહીંયાથી મગજ ખાતો મારું, મને મારું કામ કરવા દે, અને તને છે ને જમીનમાં અત્યારે હું કોઈ રૂપિયા નથી આપવાનો અને જમીન પણ નથી આપવાનો, સાંભળું તે? નીકળ હાલ, મારો હક છે ને. બસ હક બક છોડ, નીકળ. મારો હક મારે જોઈ. નહીં મળે એટલે નહીં મળે. અરે કેમ નહીં મળે?
કેમ નહીં મળે એટલે તું કેવા હું માંગે છે? નહીં મળે એમ? અરે મારા હકની છે એટલે મને મળવી જ જોઈએ. નહીં મળે તો તો હા તો હું પોલીસ કેસ કરીશ. નિકલ, હાલ નિકલ, બહાર નિકલ મારી ઓફિસની. નિકલ! મોટા ભાઈ, આ તમે બહુ સારું નથી કર્યું. જા ન કર હમણાં. તમારા પૈસા આપવાનું હું ક્યાં ના પાડું છું? કેદી પણ આપણને આનંદ પાડતો હતો. આવી રીતે રસ્તે નો રસ્તે ને તો ઘેરે તારા ટાંગા ટકે છે. ઘેરે ગયો તો હું ઘરે ગયા હતા. હા અઠવાડિયું ખાલી આપો મને, હું તમારા બધા પૈસા આપી દઈ. એટલે કેટલી તારીખે? આજ 10 તારીખ થઈ છે ને 17 તારીખ સુધીમાં હું તમારા પૈસા આપી દઈશ. અને નહીં મળ્યા તો? તો મળી જ જાય. ક્યાંથી મળી રહ્યા તારી પૈસા? ક્યાંથી આવવાના છે લુખા? એ બસ એટલે હે બસ મારી પાસે છે ને 20 વીઘા જમીન છે અને 1 વીઘાનો ભાવ 4,00,000 રૂપિયા છે. એવું છે? ક્યાં છે જમીન? ગામડે. પહેલાં તારે કેવું જોઈએ ને તો 2 લાફા નો મારે. પણ એ હજી છે ને મારા હાથમાં નથી આવી, સમજ્યા? તે લુખો છો એમ કે નહીં? લુખો નથી, એ જમીનનો માલિક છું. 40 વીઘા છે પણ એમાં તો તમને ખબર છે ને અમે 2 ભાઈઓ સવી એટલે 2 ભાગ પડે. તારા ઘરમાં કેટલા સભ્યો હોય મને થોડીક ખબર છે. હા એટલે છે ને 20 વીઘા આવવાની છે. એ પૈસા આવે ને એટલે તમારો 1 રૂપિયો બાકી નથી રાખવાનો. કેદી 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 પૈસા આપવાના છે? એ હવે હું મારા ભાઈ પાસે ગયો તો એ તો નથી માન્યો, એણે તો મારું અપમાન કર્યું છે. પણ હજી છે ને હું ઘરે જ આવવાનો છું. કોની ઘરે? એની ઘરે. તમે નોખા રહ્યો છો 2 ભાઈઓ? હા નોખા રહેવી છે. પછી ત્યાંથી દે તને એ લખાવી લે નામે જમીન ઊભો રહીએ. એ એમ ક્યાંથી કરે? હજી તમે છે ને મને નથી ઓળખતા. ઓળખું શું ભાઈ તને હું? તો તમે મને પૈસા આપો જ નહીં. એટલે દેતા દેવાઈ ગયા છે, હવે હું હલવાનો છું. હા એટલે વધારે કઈ માથાકૂટ કરો માં, તમારા પૈસા છે ને ટૂંક સમયમાં જ મળી જાય. બરોબર? માથાકૂટ કરો માં એટલે? હે પણ હું એમ કહું આવી છે 2 નહીં, હવે રહેવા જો. આ તમને કીધું ને કે જમીનના પૈસા આવવાના. હું આ 10 તારીખ છે ને 17 તે આપીને હું 18 તારીખે ઘેર આવીને બેહે, એટલું યાદ રાખજે. ઘરે જો હું એકલો નહીં આવું. તમે મને પૈસા ક્યાં આપ્યા હતા? રસ્તે ને. હા તો ઘરે નહીં આવવાનું, રસ્તે ઉભો રહેવાનું. રસ્તે હું નવરી નો છું, ભિખારી છું, રસ્તે ઉભો રહો તારી હાટું. હું ઘેરે આવે અને એકલો નહીં આવું. 3-4 છે મારી પાસે, એ તો ઓળખશો ને તું? ઓલા આયરે હોય કોથળી વાળા બધા. હા એ હું તમને અઠવાડિયા પછી મળે. એમ એમ નહીં, આમ આમ ભાઈ છો ક્યાં? ભાઈ મારા કામ છે. એ અઠવાડિયા પછી તમે તમારા પૈસા મળી. અરે મેં હવે ઘર હોત જોયું છું, એ કઈ એમ મારે તો નહીં હું વિયો જાય. ભલે ઘેરે કોઈ બીજું છે કઈ લઈ જવાય એવું? આ તમે કેવી વાત કરો છો? તો શું કરું, તું લુખા તું તો ક્યાંય ભાગી જાય એમ છો. એ ત્યાં મારી પાસે પૈસા આવી જાય બરોબર, અને તમે બીજી બધી વાત કરો માં. કેમ બીજી બધી વાત કરો માં એટલે? હે તમારી છે તમારે ખબર કેમ નથી પડતી બીજી વાત કરો માં એટલે હું સમજ છો? અને આમ જો આમ 18 તારીખ પહેલા પૈસા આવી જવો જોઈએ. લાવ દે એવો તો લુખો મોટો. હાલ નીકળ. હા વાત છે બધા.